નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝમાં હું જીદીપ આપનું સ્વાગત કરું છું. નજર નાખ્યાના મહત્વના સમાચાર. વીએચપીના પૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયા ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરે આવ્યા હતા અને ત્યાં તેમણે હાર્દિક પટેલને સમર્થન આપતા તોગડિયાએ જણાવ્યું હતું કે સરકાર પાકિસ્તાન તેમજ ઇમામ બુખારી સાથે વાત કરી શકે તો પાટીદારો સાથે કેમ ન કરી શકે. વીએચપીના પૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયા ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરે આવ્યા હતા અને ત્યાં તેમણે હાર્દિક પટેલને સમર્થન આપતા તોગડિયાએ જણાવ્યું હતું કે સરકાર પાકિસ્તાન તેમજ ઇમામ બુખારી સાથે વાત કરી શકે તો પાટીદારો સાથે કેમ ન કરી શકે. પાકિસ્તાન આપણા સૈનિકોને મારે તે દોસ્ત લાગે અને પાટીદારો અન્ન પકવે તે શત્રુ લાગે છે. સરકારે હાર્દિક સાથે વાત કરી ચર્ચા કરવી જોઈએ અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું સંપૂર્ણપણે ખેડૂતો અને પાટીદારોની સાથે છું અને સંપૂર્ણપણે સમાજ સાથે રહેવું તેવો પ્રયાસ કરીશ. હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, એનએસ ગુજરાત ન્યૂઝ, બોટાદ. હાર્દિક પટેલના ઉપવાસના 12મા દિવસે સુરતમાં હાર્દિકને સમર્થન મળવાનું યથાવત રહેવા પામ્યું છે. સુરતના ઉત્તરાણ ખાતે સેન્ટોસા હાઇટ્સ એપાર્ટમેન્ટમાં મહિલાઓ તથા યુવાનોએ પ્રતિક ઉપવાસ યોજી હાર્દિકને સમર્થન આપ્યું હતું. હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફ થાય અને પાટીદારોને અનામત મળે તેવી માંગ સાથે છેલ્લા 12 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે, જેને લઈને ગુજરાતમાંથી હાર્દિકને સમર્થન મળી રહ્યું છે. સુરતમાં પણ હાર્દિકને સમર્થન મળી રહ્યું છે. ઉત્તરાયણ ખાતે આવેલા સેન્ટોસા હાઇટ્સ એપાર્ટમેન્ટમાં મહિલાઓ અને યુવાનોએ પ્રત્યેક ઉપવાસ યોજી હાર્દિકને સમર્થન આપ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો જોડાયા હતા. સાથે જ થાલી વેલણ વગાડી જય સરદાર જય પાટીદાર ના નારા પણ લગાવ્યા હતા. આજે 12મો દિવસ છે હાર્દિકભાઈ ઉપવાસ ઉપર બેઠા, એમાં એને હાર્દિકભાઈ ઉપવાસ ઉપર બેઠા એની બે માંગણીઓ છે. એક તો બિન અનામત જ્ઞાતિઓને આરક્ષણ મળવું જોઈએ અને ખેડૂતોને, જે અત્યારે આજની તારીખમાં ખેડૂતો દેવાના ડુંગરાની છે, દબાયેલા પડેલા છે, એને દેવા માફ થવી જોઈએ. આ બે વિષયો પર હાર્દિકભાઈ છેલ્લા આજે 12મો દિવસ થયો છે અને છતાં આ નિષ્ઠુર સરકાર અત્યારે ગમે તેવા નિવેદનો કરી અને ગુજરાતની જનતાનું અપમાન કરી રહી છે, ત્યારે સરકારને મારે કહેવું છે કે તમે કોંગ્રેસ પ્રેરિત આંદોલનની વાત કરતા હો તો તમે કંઈ મંદિરે તો વગાડતા નહોતા. આ હાર્દિક જે છોકરો છે, ખેડૂતના મુદ્દે લઈને અને અનામત આરક્ષણના મુદ્દે આજે 12મો દિવસ છે અને આવનારી પેઢી માટે આટલી બધી મહેનત કરે છે, તો એના સપોર્ટમાં અમે લોકો એને મદદરૂપ થઈએ છીએ. અમે બૈરાઓને થાળી વેરણ લઈને અને સરકારના વિરોધમાં આંદોલન રામધૂન ચાલુ કરી છે. અમે આજે હાર્દિકભાઈના સમર્થનમાં, હાર્દિકભાઈ 12 દિવસથી ઉપવાસ ઉપર છે, તેના સમર્થનમાં અમે થાળી વેલણ લઈને એની સાથે સહયોગ આપીએ છીએ અને આ ખેડૂતોને સહાય આપવી જોઈએ એના સમર્થનમાં હું બે શબ્દ બોલું છું. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત. ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે પાસ સમિતિની મહિલાઓ દ્વારા રાત્રિના સમયે હાર્દિકના સમર્થનમાં થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરમાં ગત રાત્રિના હાર્દિક પટેલના સમર્થનમાં પાસ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા થાળી અને વેલણ વગાડીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. હાર્દિક પટેલ પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોના દેવા માફ કરાવવા માટે 12 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલા હોય તેના સમર્થન રૂપે ભાયાવદર શહેરમાં થાળી વેલણ નાદ કરી સરકાર સામે ખુલ્લો રોષભેર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આજરોજ ભાયાવદર શહેર સજ્જડ બંધ તથા બપોરે 4-7 વાગ્યા સુધી રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં પાટીદારો ઉમટી પડશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજે સમગ્ર ગુજરાતની અંદર હાર્દિક પટેલના જે આમરણ ઉપવાસ ઉપર ઉતરેલ છે, ખેડૂતો અને પાટીદારોના અનામત મળે તે માટે, ખેડૂતોનું દેવું માફ થાય તે માટે
એના સમર્થનમાં આજ બહોળી સંખ્યામાં ભાયાવદરના નાકે નાકા દરેકની મેળીએ એક પણ વિસ્તાર બાકી નથી ને થાળી વેલણનો કાર્યક્રમ રાખેલ છે. પણ આ સરકાર હિટલરશાહી સરકારને એટલું જ કહેવાનું છે કે પાટીદારોને બિવડાવવાનો પ્રયત્ન ન કરે. જાજા બિવડાવશે ક્યાંક પાટીદારોની બીક આમાંથી નીકળી જશે તો સરકારને ભારે પડી જશે. એટલે એટલી જ વિનંતી સરકારશ્રીને છે કે જે હાર્દિક પટેલ આજે 11-11 દિવસના ઉપવાસ ઉપર હોય અને સરકાર એની સાથે વાતચીત પણ કરવા તૈયાર નથી, માટે આવનારા સમયમાં સરકાર ચેતી જાય ટૂંક સમયમાં, નકર આ આક્રોશ વધી અને રોડ ઉપર આવશે તેની સરકાર નોંધ લઈએ. જય સરદાર, જય સરદાર, જય સરદાર. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા. સાબરકાંઠા જિલ્લામાં પાટીદારો દ્વારા હાર્દિકના ઉપવાસને લઈને દરરોજ અવનવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, ત્યારે વડાલી તાલુકાના કેશરગંજ ગામે હાર્દિકના સમર્થનમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં હાર્દિકની તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં પાટીદારો દ્વારા હાર્દિકના ઉપવાસને લઈને દરરોજ અવનવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, ત્યારે વડાલી તાલુકાના કેસરગંજ ગામે હાર્દિકના સમર્થનમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં હાર્દિકની તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 500થી વધુ પાટીદારો જોડાયા હતા, તો 100થી વધુ નાના મોટા લોકોએ મુંડન કરાવીને વિરોધ દર્શાવ્યો હતો. મહિલાઓ દ્વારા થાળી વેલણ સાથે રામધૂન બોલાવવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં કેસરગંજ ગામની અંદર ગામના તમામ યુવાન પાટીદાર ભાઈઓ બહેનો અને વડીલોએ આજે મહાયજ્ઞનું આયોજન કરેલું છે. હાર્દિકભાઈ, આજે આપણે 12 દિવસથી ઉપવાસ પર ઉતરેલા છે, તો આ 12 દિવસના ઉપવાસની અંદર તેમનું તંદુરસ્તી અને તબિયત જળવાઈ રહે અને ભગવાન એમને દીર્ઘાયુ જે જીવન આપે એના માટેનું મહાયજ્ઞ કરેલું છે. સાથે સાથે ગામના તમામ યુવાન પાટીદાર ભાઈઓએ સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી હાર્દિકભાઈનું ઉપવાસ ચાલે, દિન પ્રતિદિન યુવાનો, આજે પણ 40 કરતાં વધારે યુવાનોએ મુંડન કરાવ્યું છે અને આવનારા દિવસોમાં પણ આ જ મુંડનની વિધિ ચાલુ જ રહેશે. સાથે સાથે પાટીદાર દીકરીઓ બહેનો અને માતાઓએ પણ આજે હાર્દિકને સાથ અને સહકાર આપવા માટે બહેનોએ થાળી વેલણનો પણ પ્રોગ્રામ ગામની અંદર રાખેલો છે. બહેનો માતાઓ બધા મળી અને આ મહાયજ્ઞનું આયોજન કરેલું છે. આ દીકભાઈ પટેલનું એમકા સ્વાસ્થ્ય સારું રહો એટલા માટે ગામજનોએ આયોજન કર્યું છે. એમાં બહેનોએ પણ એમકા વેલણ અને થાળી લઈ અને આ સરકારનો બહિષ્કાર કર્યો છે અને બેગી મૂરી સરકાર એમકા સાંભળી નથી એટલા માટે બહેનો પણ એમકા તૈયાર થઈશું અને આ બહેનો એમકા હાર્દિકભાઈ પટેલ એમકા જે આપણે 12 દિવસથી જે ભૂખ્યા છું પણ એક સરકાર જો 5 દિવસ ભૂખી રહી અને જો બતાવે તો પાટીદારનો દીકરો એમકા બધું આપવા માટે તૈયાર છે. પણ હાર્દિકભાઈ પટેલ એમકા 12 દિવસથી ભૂખ્યા છે એમનું પણ કોઈ એમકા સરકાર એમકા સોંપતી નથી અને જો આ પાટીદારનો દીકરો જો 12 દિવસ ભૂખે રહી એમકા લડાઈ કરતો હોય તો અમે એમકા બધી બહેનો અને આ આખા ગામના એમકા વડીલો બધા એમકા તેમનું સમર્થનમાં છીએ અને આ કેસરગંજ ગામ પણ એમનું સમર્થન આપશે. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ વડાલી. હિંમતનગરમાં ચાંદનગર ખાતે આવેલ ચાંદ શરીદની દરગાહ ખાતે હાર્દિકની તબિયતમાં સુધાર આવે તે માટે ચાદર ચડાવવામાં આવી હતી અને સરકાર હાર્દિક પટેલને સમર્થન આપે તેવા હેતુથી દરગાહમાં ચાદર ચડાવવામાં આવી હતી. હિંમતનગરમાં ચાંદનગર ખાતે આવેલ ચાંદ શરીદની દરગાહ ખાતે હાર્દિકની તબિયતમાં સુધાર આવે તે માટે ચાદર ચડાવવામાં આવી હતી. ખેડૂતોના દેવા માફી માટે હાર્દિક છેલ્લા કેટલાય દિવસથી ઉપવાસ કરી રહ્યો છે અને ખેડૂત દરેક સમાજમાં હોય અને દરેક માટે તે ઉપવાસ કરી રહ્યો છે, તો સરકાર આ અંગે કંઈક વિચારે તે માટે મુસ્લિમ સમાજ દરગાહ પર ચાદર ચડાવી હતી. પાટીદાર અનામત અને કિસાનોનો દેવા માફીનો લઈને પાટીદાર સમાજના યુવા નેતા શ્રી હાર્દિક પટેલ છેલ્લા 12 દિવસથી આમરણ તણ ઉપવાસ પર બેઠા છે, ત્યારે એ પોતાના માટે નથી લડી રહ્યા, એ વિવિધ સમાજના લોકો માટે અને કિસાનો માટે લડી રહ્યા છે. કિસાન ફક્ત પાટીદાર નથી હોતો, કિસાનોમાં બધા સમાજના લોકો આવી જાય છે અને હાર્દિકભાઈ પટેલની માંગણી છે કે કિસાનોના દેવા માફ કરે તો સરકારે આમાં નમતું જોખી અને કિસાનોને ફાયદો થાય એવા કંઈ પગલાં લેવા જોઈએ અને હાર્દિકભાઈ પટેલની તબિયત સારી રહે, તંદુરસ્ત રહે એના માટે મુસ્લિમ સમાજના સર્વે લોકો ભેગા થઈ અને આજે અમારા ચાંદ સહિતની દરગાહ પર ચાદર ચડાવવામાં આવી છે અને એમની તંદુરસ્તી માટે દુઆ માંગવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.
પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દાને લઈને ઉપવાસ પર બેઠેલ હાર્દિક પટેલને 13 દિવસ થયા છે ત્યારે હાર્દિક પટેલના ખેડૂતના દેવા માફીનો મુદ્દો દરેક જ્ઞાતિના લોકોને સ્પર્શી રહ્યો છે. તમામ જ્ઞાતિના ખેડૂતો હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપી રહ્યા છે અને પાટીદારો દ્વારા ગામના રામ મંદિર ખાતે રામધૂન શરૂ કરવામાં આવી હતી. સાથે જ નાંદોદ તાલુકાના ધારાસભ્ય પીડી વસાવા સાથે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલભાઈ પટેલ પણ આ ઉપવાસ છાવણીની મુલાકાત લઈ હાર્દિકને સમર્થન જાહેર કર્યું હતું. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તથા કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાએ પણ આ પ્રતિક ઉપવાસ સ્થળની મુલાકાત લઈ હાર્દિકને સમર્થન જાહેર કર્યું હતું. જોકે ગામના લોકોની ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી કે સરકારે હાર્દિક સાથે યોગ્ય ન્યાય નહીં કરે તો ગામ ગામથી પાટીદારો નીકળશે અને ઉગ્ર આંદોલન કરશે. આજે હાર્દિક પટેલના અમે સમર્થનના પ્રમાણમાં ઉપવાસ પર બેઠેલા છીએ. અમે રામજી ધૂનની ધૂન કરી રહ્યા છીએ. અમે જો એ ઉપવાસ ચાલુ રાખીશું અને ગામે ગામ ફરીશું જો એના નિયરણમાં અમે ભાઈઓ સાથે બહેનો પણ જોડ. આજે અમે થાળી વગાડીને સરકારને જાગૃત કરીએ છીએ. હજુ જો જાગૃત નહીં થઈએ તો ઉભરા આંદોલન કરીશું. આજે 12 દિવસથી હાર્દિક પટેલ અનામત અને ખેડૂતોના દેવા માટે ઉપવાસ પર ઉતર્યા છે તો સરકારની કાલે 11 દિવસે ઊંઘ ઉડી. અત્યાર સુધી અમને ખબર નથી કે આ પાટીદાર સમાજનો યુવાન આજે એક ઉપવાસ પર ઉતરેલ છે, તો કાલે અમને ખબર પડી. એટલે અમારે અનામત જોઈએ, ખેડૂતોના દેવા માફ અને અલ્પેશ કતરિયાને જે જેલમાં પૂર્યો છે એની મુક્તિ માટે બધાએ આંદોલન કરેલ છે અને અમારા ગામમાં હાર્દિક પટેલને સંપૂર્ણ ટેકો છે. એટલા માટે એક દિવસના પ્રતિક ઉપવાસ પર ગામ લોકો બેઠા છે. આવનાર દિવસોમાં અતિ ઉગ્ર આંદોલન કરીશું, ગામે ગામથી બધા નીકળીશું અને પહેલાં જે સભા કરેલી 25 ઓગસ્ટ 15 એ પ્રમાણે સરકાર જો અમને પરવાનગી આપી દે તો સરકારને બતાવી દઈએ. આ નીચ સરકારને સહેજ પણ ભાન નથી કે આ પાટીદાર અને ખેડૂતોને આટલી હેરાન કરી રહી છે. નામ હેમંત પટેલ, નર્મદા હજરપુરા. જ્યોતિ જગતાપ સાથે દીપક જગતાપ, NS ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ બ્રેક. વરસાદ ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથ આપે ગોકુલ ગરગંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગરમાં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ગરગરની ગૃહિણીની એક જ પસંદ, ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય
ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર, ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ, લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. સ્વાગત છે. તો બુલેટિનમાં વધુ જોઈએ તો અમીરગઢ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા સરકાર સામે વિરોધ વ્યક્ત કરી ખેડૂતોને દેવા મુક્ત બનાવવા અમીરગઢ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા. અમીરગઢ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા સરકાર સામે વિરોધ વ્યક્ત કરી ખેડૂતોને દેવા મુક્ત બનાવવા અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોના પાકને યોગ્ય ભાવ મળી રહે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના જયકાર સાથે કોંગ્રેસ કાર્યકરો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા. અમીરગઢ તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ શ્રી અમીરગઢ મામલતદાર ઓફિસમાં ભેગા થયા છે અને આપણે આજે ખેડૂતોના પ્રશ્નો માટે આવેદનપત્ર, ખેડૂતોનો દેવા માફી માટે આવેદનપત્ર, વીજળી માટે આવેદનપત્ર, વરસાદ નથી, ખેડૂતો મુંજાઈ રહ્યા છે, એ દુષ્કાળના માટે સરકારમાં મામલતદાર સાહેબ રજૂઆત કરે એના માટે આપણે રજૂઆત કરવા માટે, તેમજ છેલ્લા 12 દિવસથી આપણા ગુજરાતના પાટીદાર પટેલ સમાજના હાર્દિક પટેલ આજે ઉપવાસ ઉપર બેઠા છે. એમને ચારે બાજુથી પોલીસે કિલ્લાબંધી કરી છે. ભાજપે એમના કોઈને મળવા દેતી નથી. ભાજપ સરકાર, ગુજરાત સરકારે ગુજરાતમાં ખેડૂતોને નામે અધદ્ધ 400 કરોડ રૂપિયાનું કૌભાંડ કરેલ છે અને ખેડૂતોના ખેડૂત દેવા તળે નીચે દબાઈ ગયો છે. ખેડૂતોની કોઈ સારા પોષણક્ષમ ભાવે એમના કોઈ બિયારણ મળતું નથી, એમને ટાઈમસર ખાતર મળતું નથી. તદ્દન ખેડૂત વિરોધી સરકારે એના કાર્યક્રમમાં આજે અમે સરકારને જોડ કરવા માટે અમીરગઢ તાલુકાના સમસ્ત કોંગ્રેસના કાર્યકરો સાથે અમીરગઢ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપેલ છે અને સરકારને અમે એ કહેવા માગીએ છીએ કે ખેડૂત આજે જે 300-400 રૂપિયા મજૂરી નથી આવે સત્તા પણ ખેડૂતને કોઈ ભાવ મળતો નથી. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ અમીરગઢ. દામનગર પાસેના ધામેલ હજીરાધા તથા બાલભાવ સહિતના વિસ્તારમાં 1000થી વધુ પાટીદારોએ હાર્દિક પટેલને સમર્થન આપવા ઉપવાસ શરૂ કર્યા હતા. પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફીની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને સમર્થન કરવા માટે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં એકઠા થઈ રામધૂન બોલાવી હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું. અમરેલી જિલ્લાના દામનગર પાસેના ધામેલ હજીરાધાર ભાલવાવ સહિતના વિસ્તારમાં 1000થી વધુ પાટીદારોએ હાર્દિક પટેલને સમર્થન આપવા ઉપવાસ શરૂ કર્યો હતો. ત્યારે પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફીની માંગ સાથે ઉપવાસ પર બેસેલ હાર્દિક પટેલના સમર્થન કરવા માટે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં એકઠા થઈને રામધૂન બોલાવી હતી. ત્યારે હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું. જય સરદાર જય પાટીદારના નારા સાથે ઉપવાસ છાવણીમાં સ્થાનિક અગ્રણીઓ, ગ્રામ્યના સરપંચ સહિત ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો મહિલાઓની હાજરી જોવા મળી હતી. નટવરલાલ ભાટિયા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, બગસરા. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસને પાટીદારોનું સમર્થન વધી રહ્યું છે ત્યારે પાટીદારોની સંસ્થાઓ પણ ખુલ્લેઆમ તેના સમર્થનમાં બહાર આવી છે. તેમજ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં દરેક જ્ઞાતિના લોકો ખુલીને બહાર આવી રહ્યા છે તથા નર્મદા જિલ્લાના હજરપુર ગામે ગ્રામજનો તથા આગેવાનો દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા. પાટીદારોની અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દાને લઈને ઉપવાસ પર બેઠેલ હાર્દિક પટેલને 13 દિવસ થયા છે ત્યારે હાર્દિક પટેલના ખેડૂતના દેવા માફીનો મુદ્દો દરેક જ્ઞાતિના લોકોને સ્પર્શી રહ્યો છે. તમામ જ્ઞાતિના ખેડૂતો હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપી રહ્યા છે અને પાટીદારો દ્વારા ગામના રામ મંદિર ખાતે રામધૂન શરૂ કરવામાં આવી હતી. સાથે જ નાંદોદ તાલુકાના ધારાસભ્ય PD વસાવા સાથે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલભાઈ પટેલ પણ આ ઉપવાસ છાવણીની મુલાકાત લઈ હાર્દિકને સમર્થન જાહેર કર્યું હતું. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તથા કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાએ પણ આ પ્રતિક ઉપવાસ સ્થળની મુલાકાત લઈ હાર્દિકને સમર્થન જાહેર કર્યું હતું. જોકે ગામના લોકોની ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી કે સરકારે હાર્દિક સાથે યોગ્ય ન્યાય નહીં કરે તો ગામ ગામથી પાટીદારો નીકળશે અને ઉગ્ર આંદોલન કરશે. આજે હાર્દિક પટેલના અમે સમર્થનના પ્રમાણમાં ઉપવાસ પર બેઠેલા છીએ. અમે
રામજી ધૂનની ધૂન કરી રહ્યા છીએ. અમે જો એ ઉપવાસ ચાલુ રાખીશું અને ગામે ગામ ફરીશું, જો એના નિયરણમાં અમે ભાઈઓ સાથે બહેનો પણ જોડ. આજે અમે થાળી વગાડીને સરકારને જાગૃત કરીએ છીએ. હજુ જો જાગૃત નહીં થઈએ તો ઉભરા આંદોલન કરીશું. આજે 12 દિવસથી હાર્દિક પટેલ અનામત અને ખેડૂતોના દેવા માટે અપવાસ પર ઉતર્યા છે, તો સરકારની કાલે 11 દિવસે ઊંઘ ઉડી. અત્યાર સુધી અમને ખબર નથી કે આ પાટીદાર સમાજનો યુવાન આજે એક અપવાસ પર ઉતરેલ છે, તો કાલે અમને ખબર પડી. એટલે અમારે અનામત જોઈએ, ખેડૂતોના દેવા માફ અને અલ્પેશ કતરિયાને જે જેલમાં પૂર્યો છે એની મુક્તિ માટે બધાએ આંદોલન કરેલ છે, અને અમારા ગામમાં હાર્દિક પટેલને સંપૂર્ણ ટેકો છે. એટલા માટે એક દિવસના પ્રતિક ઉપવાસ પર ગામ લોકો બેઠા છે. આવનાર દિવસોમાં અતિ ઉગ્ર આંદોલન કરીશું, ગામે ગામથી બધા નીકળીશું, અને પહેલાં જે સભા કરેલી 25 ઓગસ્ટ 15 એ પ્રમાણે સરકાર જો અમને પરવાનગી આપી દે તો સરકારને બતાવી દઈએ. આ નીચ સરકારને સહેજ પણ ભાન નથી કે આ પાટીદાર અને ખેડૂતોને આટલી હેરાન કરી રહી છે. નામ હેમંત પટેલ, નર્મદા હજરપુરા. જ્યોતિ જગતાપ સાથે દીપક જગતાપ, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. ગુજરાતના ખેડૂતોને દેવા માફી સહિતની સમસ્યાઓ અંગે રાજ્યમાં લોકતંત્ર બચાવો અને નાગરિક અધિકાર અંગે વ્યવસ્થા તેમજ ખેડૂતો પરના અત્યાચાર દમન જેવા સરમુખ ત્યારશાહી જેવા ખોટા કેસો બનાવીને જેલમાં પૂરી દેવાની ધમકી ગુજરાતના ખેડૂતોને આવી રહી છે, તે બાબત પણ અત્યંત શરમજનક છે. તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ન્યાય આપવા માટે માંગ કરવામાં આવી હતી. ખેડૂતોના દેવામાં માફી ખાતર પરના વેરા નાબૂદ કરવામાં આવે અને ખેતીની પૂરતી સુવિધાઓ જરૂરી હોય. રાજ્ય સરકારે ખેત પેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા તેમજ પાક વીમાની રકમ ચૂકવવામાં આવે, ખેડૂતોને વ્યાજબી ભાવે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા, તેમજ ખેડૂતો પરના અત્યાચાર દમન જેવા સરમુખત્યાશાહી ખોટા કેસો દ્વારા જેલમાં પૂરી દેવાની ધમકી ગુજરાતના ખેડૂતોને આવી રહી હોવાની બાબત પર અત્યંત શરમજનક છે. ખેડૂતોની સંખ્યા ઘટી, ખેતીની જમીન ઘટી, ખેત મજૂરોની સંખ્યા વધી, ગૌચરની જમીન ગાયબ થઈ ગઈ છે. ત્યારે પશુપાલક પરેશાન થઈ રહ્યા છે, જેથી કૃષિ મેળાના નામે સ્વપ્રસિદ્ધિ મેળા બંધ થાય અને ખેડૂતોને ન્યાય થાય તેવી માંગ કરવામાં આવી હતી. અંદર જ્યારે ખેડૂત વિરોધી આ સરકાર હોય અને ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો કર્જની અંદર ડૂબી ગયા છે, ત્યારે આ ખેડૂતોનું દેવામાં નાબૂદી માટે તેમજ આ સરકારશ્રી દ્વારા જે કૌભાંડો જે આચરવામાં આવ્યા છે અને ખેડૂત વિરોધી નીતિ રહી છે, અહીંયા વલભીપુર તાલુકાની અંદર જે કેનાલોના કામ થયા છે તે બોગસ થયા છે, ગામડે ગામડે ખેડૂતોની કેનાલો તૂટી ગઈ છે, ખેતરો અહીંયા પાણીમાં ડૂબમાં જાય છે, તો સમગ્ર વલભીપુર તાલુકા કોંગ્રેસ શહેર તેમજ ગ્રામ્યના આ કોંગ્રેસના પ્રતિનિધિ આગેવાનો દ્વારા આ સરકારશ્રીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને એમની આંખ ખોલવા માટે કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના દેવા માફ કરો અને ભ્રષ્ટાચાર નાબૂદ કરો, એ આ કોંગ્રેસ તાલુકાની માંગણી રહી છે. અમારા જ્યારે આખા ગુજરાત રાજ્યની અંદર ત્યારે અમારા ખેડૂત ભાઈઓને જ્યારે પાક વીમોને પરિસ્થિતિને કથળી ગયેલી હોય ગુજરાત સરકારની, આ લાઇટની પણ ખેડૂતોને રાત્રે પણ લાવવું પડે પાણી વાળવા માટે, અતિશય આ સરકારની તાનાશાહી અને આ સરકારની સરમુખત્યાશાહીમાં આ ખેડૂતોને આમ નાના માણસો અને આમ અન્ય વર્ગના અત્યારે હાલ આખા કેન્દ્રની સરકાર ને ગુજરાતની સરકાર હાવ એકદમ કથળી હાવ પાયમલ થઈ ગુજરાતના ખેડૂતોને દેવું ભૂસકે ને ભૂસકે વધતું જાય છે અને આમ જનતા પરેશાન થઈ રહી છે. ખેડૂતોનું દેવું માફ થાય, વીજળી ટાઈમે મળે, આ કેનાલના પાણી હાવ નર્મદાની અંદર પાણી ભર્યું છે, ખેડૂતોને દેવામાં આવતું નથી, તાત્કાલિક ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે એવી અમારી ખેડૂતોની માંગ છે. કેમેરામેન રાજભા એન ગોહિલ સાથે હેમંત ડાપી, એનએસ ગુજરાત ન્યૂઝ, ભાવનગર. કાંકરેજ તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ ખેડૂતો દ્વારા જય જવાન જય કિસાન, ખેડૂતોના દેવા માફ કરો તેવા સૂત્રો 4 સાથે મામલતદાર કચેરીને ગજવી દીધી હતી. કાંકરેજ કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર તથા ખેડૂતોએ ભેગા મળીને આવેદનપત્ર આપ્યું હતું. કાંકરેજ તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ ખેડૂતો દ્વારા જય જવાન જય કિસાન, ખેડૂતોના દેવા માફ કરો તેવા સૂત્રો 4 સાથે મામલતદાર કચેરીને ગજવી દીધી હતી. કાંકરેજ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને ખેડૂતોએ ભેગા મળીને આવેદનપત્ર આપ્યું હતું. તારીખ 5/9/2018 કોંગ્રેસ પ્રદેશ તરફથી અમને સૂચના આપેલી, એ મુજબ જે ખેડૂતોના દેવા માફ કરવા માટે ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય એમ હોય
આ દુષ્કાળ જાહેર કરવા માટે કેનાલમાં જે પાણી છોડવામાં આવે છે એ પાણીનો સદુપયોગ ખેતી માટે થાય અને પશુપાલન અમારું જીવતું રહે એ માટે જે અમારી કોંગ્રેસ તરફથી જે રણનીતિ નક્કી કરવામાં આવશે એ મુજબ અમે સરકાર વિરુદ્ધ કાર્યક્રમ રાખીશું. પ્રમુખ હેમુભાઈ જોશી, ડીડી ઝાલેરા, દિનેશ ઠક્કર, ભૂપતાસિંહ ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ વરદીલાલ મકવાણા, કોંગ્રેસ અગ્રણી ગોપાલસિંહ સોલંકી સહિત અન્ય ખેડૂતો તેમજ કોંગ્રેસના હોદ્દેદારોએ ભેગા મળીને કાકરજ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી માંગણી નહીં સંતોષવામાં નહીં આવે તો ગાંધીના ચંદ્યા માર્ગ આગળ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આજના આવેદનપત્રમાં કોંકરેજ તાલુકામાંથી સમગ્ર ખેડૂતો, કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો તમામ મોટી સંખ્યામાં અહીંયા મળી અને કોંકરેજ તાલુકાના મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે. જે આપણી ગુજરાત સરકાર, કોંગ્રેસ સરકાર, જે કોંગ્રેસ ગુજરાત સરકાર સામે લડી રહી છે એ મુદ્દે આજના જે આ પ્રસંગે જે આવેદનપત્ર આપ્યું છે તેમાં જે સરકારના વિરોધમાં જે ખેડૂતોને દેવામાફીનો મુદ્દો છે, દેવામાફી અને પાણીના જે પ્રશ્નો છે, પાણી અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે કરીને અહીંયા આજે અમે સર્વ લોકો, કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂત મિત્રો આવેદનપત્ર આપેલ છે. કોંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી આજે જે સરકાર વિરોધના પ્રશ્નો છે, ખેડૂતોના દાવો દેવા નાબૂદી, પછી કોંકરેજ તાલુકાની અંદર કેનાલનું પાણી ખેડૂતોને આપવામાં નહીં આવતું એ મુદ્દાને લઈ અને કોંકરેજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, તાલુકાના ખેડૂતો બધા ઉપસ્થિત રહે અને આ સરકારની આંખ ઉઘડે કે ખેડૂતોની કઈ પરિસ્થિતિ છે અને ખેડૂતોના દેવા નાબૂદ ન કરે તો ખેડૂત હાલનો ખેડૂત કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે અને કોંકરેજ તાલુકાની અંદર વરસાદની પણ અછત હોવાથી અછતગ્રસ્ત તાલુકો જાહેર કરે એવી માગણી સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર સૌ સાથે મળી અને આપ્યું છે અને અમારી રજૂઆત સરકાર ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે સરકારની આંખ ઉઘડે એ માટે દરેક તાલુકામાંથી આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ચેહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોના દેવા માફી સહિતની સમસ્યાઓનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી. થરાદ તાલુકામાં ચાલુ ચોમાસે નહિવત વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતા ખેડૂતો સહિત પશુપાલકોની હાલત અતિ કફોડી બની જવા પામી છે, જેને લઈને થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરીએ ધસી આવીને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના દેવા માફી સહિત સમસ્યાઓનો નિકાલ લાવવા માંગણી કરાઈ હતી. ત્યારે તેમજ થરાદ વિસ્તારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાથી બેરોજગારી વધી રહી છે ત્યારે સરકાર દ્વારા કૃષિ મેળાના ટાઇફા બંધ કરે તેમજ તાજેતરમાં જમીન માપણી કરવામાં આવી હતી જે માપણીમાં ગંભીર છબરડા હોવાથી તેને રદ કરી રીસર્વેમાં કરવામાં આવે ત્યારે ખાતર પણ વધી રહેલા ભાવો તેમજ વીજળી અને ખેડૂતોના પાકોના પોષણયુક્ત ભાવ આપવામાં આવે ભાજપ સરકાર દ્વારા સમસ્યાઓનો અવાજ ઉઠાવતા ખેડૂતોનો અવાજ દબાવવા ખેડૂતો પર અત્યાચાર કરી રહ્યા છે ત્યારે ખેડૂતોની પડતર સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતો દેવાદાર બની રહ્યા છે જેથી ભાજપ સરકાર સત્વરે ખેડૂતોના હિતમાં યોગ્ય પગલાં ભરે તેવી થરાદ કોંગ્રેસ સમિતિએ માંગણી કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત કોંગ્રેસના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 11-11 દિવસથી ગુજરાતનો નવલોહિયો યુવાન હાર્દિક પટેલ જ્યારે ઉપવાસ ઉપર બેઠો હોય અને નગોર તંત્રનું આ સરકારનું પેટનું પાણી હાલતું નથી જ્યાં એ ખેડૂતોના દેવા નાબૂદીની વાટ લઈને બેઠો છે. ઘણા બધા રાજ્યોમાં કોંગ્રેસની સરકારે દેવાઓ માફ કર્યા છે અને અગાઉ પણ મનમોહનસિંહ સરકારે 71,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું. તો અત્યારની અમારી આ સરકાર પાસે બુલંદ માગણી છે કે ખેડૂતોના દેવા તાત્કાલિક ધોરણે માફ કરે અને ખેડૂતો ઉપર થતા અન્યાચાર અત્યાચાર બંધ કરે એવી અમારી ગુજરાત કોંગ્રેસ પાર્ટીની અને થરાદ તાલુકા કોંગ્રેસ પાર્ટીની માગણી છે અને અમારો આ વાતમાં હાર્દિક પટેલને પૂરેપૂરો ટેકો છે. જશપાલ સિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ થરાદ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.